હેલો એવરીવન, શરૂ કરીશું 30 ઓક્ટોબરના કરંટ અફેર. વિડીયોની શરૂઆત કરીશું ઇમ્પોર્ટન્ટ નોટ્સથી. આજનો પહેલો પોઈન્ટ છે, ટર્કીના એક મહત્વના શહેર ઇસ્તંબુલમાં વિશ્વના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ 19,000 એકરમાં ફેલાયેલું છે. તેના ભાગ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે તેના ભાગ 2નું કામકાજ ચાલુ છે. આ દૂરથી લેવાયેલ ફોટો છે. આ એરપોર્ટનું મુખ્ય બિલ્ડિંગ છે. આ વિવિધ રનવેઝ છે અને એરપોર્ટ એ પાર્ક કરેલા એરપોર્ટ પર પ્લેન પાર્ક કરેલા છે. તો આ જે એરપોર્ટ છે તે 88,000 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલું છે અને કોન્સ્ટન્ટિનોપલ એક મહત્વનું પ્લેસ છે. એક સમયે તે કોન્સ્ટન્ટિનોપલ તરીકે જાણીતું હતું, હવે તે ઇસ્તંબુલ તરીકે ઓળખાય છે. તુર્ક મુસલમાનોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું અને ત્યારબાદ તેનું નામ પડી ગયું ઇસ્તંબુલ. અને ઇસ્તંબુલ છે એ એશિયાના પ્રવેશ દ્વાર તરીકે પણ જાણીતું હતું અને ઇસ્તંબુલનો જે પૂર્વનો વિસ્તાર છે તે ગણાય છે એશિયામાં અને પશ્ચિમનો વિસ્તાર છે તે ગણાય છે યુરોપમાં. આમ તુર્કી, એશિયા અને યુરોપ બે ખંડમાં આવેલો દેશ છે. આ એરપોર્ટનું જે ઉદ્ઘાટન છે તે 95માં ગણતંત્ર દિવસના સમારોહમાં કરવામાં આવ્યું અને તુર્કીનું પાટનગર છે અંકારા, પરંતુ એરપોર્ટ આવેલું છે ઇસ્તંબુલમાં. માટે 95માં ક્રમનો જે ગણતંત્ર દિવસ હતો તુર્કીનો, તેની ઉજવણી ઇસ્તંબુલમાં થઈ અને તુર્કીના રાષ્ટ્રપતિ છે રેસેપ તૈયપ એર્દોગન. તૈયપ એર્દોગન આપણે નામ યાદ રાખીશું. તેઓ હમણાં જ ફરીવાર ચૂંટાઈને રાષ્ટ્રપતિ બન્યા છે. આ જે એરપોર્ટ છે એ બ્લેક સીની નજીક બનેલું છે, કાળા સમુદ્રની પાસે બનેલું છે. અત્યારે ફ્લાઇટ્સના મામલે અમેરિકાનું એટલાન્ટા હાર્ટ્સફિલ્ડ જેક્સન એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. તેનો રેકોર્ડ આજે ઇસ્તંબુલ એરપોર્ટ છે તે તોડી નાખશે. તેનો ઉદ્દેશ એકમાત્ર છે ઇસ્તંબુલને પર્યટક હબ બનાવવું. તો આ છે ટર્કી, તેનો પાટનગર છે અંકારા, આ છે ઇસ્તંબુલ. તમે જોઈ શકો છો અહીં છે બ્લેક સી, આ છે મેડિટેરેનિયન સી, ભૂમધ્ય મહાસાગર. તો બ્લેક સીના કિનારે એરપોર્ટ બન્યું છે. હવે વાત કરીએ એટલાન્ટા એરપોર્ટ અમેરિકાની અને ઇસ્તંબુલ એરપોર્ટની. તો હાલમાં એટલાન્ટા એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહીં 10 કરોડથી પણ વધારે યાત્રી આવે છે. પરંતુ જ્યારે ઇસ્તંબુલ એરપોર્ટ બની જશે ત્યારે તેની યાત્રી ક્ષમતા થઈ જશે 20 કરોડ. આમ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે આજનો, એક્સપિરિયન્સિંગ નોર્થ ઇસ્ટ, એટલે કે નોર્થ ઇસ્ટ ભારતના પૂર્વોત્તર રાજ્યો છે તેનો અનુભવ કરો. તે અંગેનો ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે દિલ્હીમાં અને તેનું ઉદઘાટન કર્યું હતું જે નોર્થ ઇસ્ટ રિજિયનના મિનિસ્ટર છે ડોક્ટર જિતેન્દ્ર સિંઘે. ત્યારબાદ ત્રીજો આર્ટિકલ છે, IDFC બેંક એને એક ફાઇનાન્સ કંપની કેપિટલ ફર્સ્ટ સાથે જોડાણ કર્યું છે અને હવે નામ બની ગયું છે તેનું IDFC ફર્સ્ટ બેંક લિમિટેડ. IDFC બેંકની વાત કરીએ, તેનું વડુમથક છે મુંબઈમાં, CEO છે રાજીવ લાલ અને કેપિટલ ફર્સ્ટનું વડુમથક પણ મુંબઈમાં છે અને તેના સ્થાપક છે વી વૈદ્યનાથન. ચોથો આર્ટિકલ છે આજનો, વાઇબ્રન્ટ ગુજરાત 2019. તમે જાણો છો એની થીમ પણ પૂછાઈ હતી પરીક્ષામાં, આગામી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. શેપિંગ અ ન્યૂ ઇન્ડિયા તેની થીમ છે. હવે પોલેન્ડ વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાતનું ભાગીદાર બનનાર છે પોલેન્ડ. શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે પોલેન્ડની સંસદ છે તે કયા નામે જાણીતી છે? જેમ કે ભારતની સંસદ ઓળખાય છે પાર્લિયામેન્ટ, એવી રીતે પોલેન્ડની સંસદ કયા નામે જાણીતી છે? ત્યારબાદનું આર્ટિકલ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જેનું આવતીકાલે સવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનાર છે, ત્યાં કયા કયા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે? તો ત્યાં બનાવવામાં આવ્યું છે વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર્સ હિમાચલમાં આવેલી છે, પરંતુ ગુજરાતમાં પણ ફૂલો ઉગાડીને વેલી ઓફ ફ્લાવર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો વેલી ઓફ ફ્લાવર્સનો નજારો છે. ત્યારબાદ છઠ્ઠો આર્ટિકલ છે, ઇન્ડોનેશિયા પ્લેન ક્રેશ થયું છે. ગઈકાલે જ ઇન્ડોનેશિયાની ફ્લાઇટ હતી JT612 એ દરિયામાં તૂટી પડી હતી અને જે વિમાનનું નામ છે તે છે બોઈંગ 737 MAX 8. તે એકદમ નવું વિમાન હતું અને હજુ એમાં તપાસ ચાલી રહી છે કે વિમાન કઈ રીતે ક્રેશ થયું, એના શું કારણો છે, 190 પેસેન્જરો તેમાં હતા અને શું થયું છે. તમને ખાસ ન્યૂઝ આવ્યા નથી, પણ જેવા આવશે એવા એના વિશે આપણે ડિસ્કસ કરીશું. ઇન્ડોનેશિયાનું હતું અને સોમવારે તે દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. તે 15 ઓગસ્ટથી તેનો ઉપયોગમાં લેવાનું શરૂઆત કર્યું હતું અને હમણાં લગભગ 2 મહિના જ જૂનું છે. તો આ છે બોઈંગ 737 MAX 8
210 સીટ હતી, તે મેક્સિમમ 6570 કિલોમીટર એક ટૂરનો પ્રવાસ કરી શકે તેમ હતું. અને અહીંથી ઉપડ્યું હતું 7:20 અને અહીંયા તે ક્રેશ થયું હતું જાવા ટાપુ પર. અને આ વિમાન છે અને દિલ્હીના પાયલટ ભવ્ય સુનેજા ઉડાડી રહ્યા હતા. તો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભવ્ય સુનેજા એને પાયલટ હતા. તો શરૂ કરીશું પ્રશ્નોની. પહેલો પ્રશ્ન છે આજનો, તાજેતરમાં ભારતના બિસ્માર્ક તરીકે જાણીતા સરદાર પટેલની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવનાર છે? હવે ભારતના બિસ્માર્ક કેમ? તો બિસ્માર્ક છે તેમણે જર્મનીનું એકીકરણ કર્યું હતું. એક સમયે જર્મનીના 4 ટુકડા થઈ ગયા હતા, પછી પશ્ચિમ જર્મની, પૂર્વ જર્મની 2 ભાગ પડી ગયા અને બર્લિન દિવાલ હતી તો તોડી પાડીને જર્મનીનું એકીકરણ કર્યું, માટે બિસ્માર્ક જાણીતા છે. અને ભારતનું એકીકરણ સરદાર પટેલે કર્યું હોવાથી સરદાર પટેલ ભારતના બિસ્માર્ક લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા છે. તેમની 144મી જન્મજયંતિ ઉજવવામાં આવનાર છે આવતીકાલે. આવતીકાલે સરદાર પટેલની જન્મજયંતિ છે. તેમનો જન્મ 1875માં અને મૃત્યુ 1950માં થયું હતું. તેની માતાનું નામ છે લાડબા, પુત્ર ડાયાભાઈ પટેલ અને પુત્રી મણિબેન, પિતાનું નામ છે ઝવેરભાઈ પટેલ. બીજો પ્રશ્ન છે આજનો, તાજેતરમાં ઉત્તર પૂર્વ ઓલિમ્પિક્સનું સમાપન થયું છે, એમાં મેડલ ટેલીમાં કયું રાજ્ય ટોચ પર છે? મેં તમને જણાવ્યું હતું થોડા દિવસ પહેલા કે ભારતના પૂર્વોત્તર રાજ્યો છે તે રમત ગમતમાં આગળ વધે તે માટે ત્યાં ઉત્તર પૂર્વ ઓલિમ્પિક્સનું આયોજન થયું હતું અને મેડલ ટેલીમાં ટોચ પર રહ્યું છે આસામ. મેં તમને જણાવ્યું હતું કે આયોજન થયું હતું મણિપુરમાં, મણિપુરના ઇમ્ફાલ ખાતે. આસામ પ્રથમ સ્થાને રહ્યું મેડલ ટેલીમાં, અરુણાચલ બીજા સ્થાને રહ્યું, મણિપુર ત્રીજા સ્થાને રહ્યું. અને આ રમતોની જે બીજી આવૃત્તિ છે તે વર્ષ 2019માં અરુણાચલ પ્રદેશમાં યોજાશે. આજનો વિડીયો તમારે થોડો ધૈર્ય રાખીને જોવો પડશે, કારણ કે વધારે ડિટેલ્સ છે, થોડો વિડીયો થોડો લાંબો થઈ જવાનો છે. ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં UAE પોતાનો સૌપ્રથમ ઉપગ્રહ કયા સ્થળેથી લોન્ચ કર્યો છે? આ લોન્ચ કર્યો છે જાપાનથી. UAE યુનાઇટેડ એરબ એમિરેટ્સ, તેના પહેલા ઉપગ્રહનું નામ છે ખલીફા સેટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, તેને લોન્ચ કર્યો છે જાપાનની જે અવકાશ સંશોધન સંસ્થા છે જાક્સા, જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી તેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે UAEનું લક્ષ્ય છે વર્ષ 2019 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પોતાના 2 અવકાશ યાત્રાઓ મોકલવાનું. તો આ છે UAE. UAEનું પાર્ટનર છે અબુધાબી અને દુબઈ, તેનું મહત્વનું શહેર છે. ત્યારબાદ છે ઈરાન, સાઉદી અરેબિયા, કતર, ઓમાન, બહેરીન. શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે સમુદ્રની આ પાતળી પટ્ટી છે, આ સમુદ્ર ધુની એ કઈ સમુદ્ર ધુની છે? આજનો બીજો પ્રશ્ન છે, કઈ સમુદ્ર ધુની આ છે? તાજેતરમાં SBI ડિજિટલ પેમેન્ટ માટે કોના સાથે કરાર કર્યા છે? SBI ડિજિટલ પેમેન્ટ માટે હિતાચી પેમેન્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર કર્યા છે. અને હિતાચી એ SBI પેમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ છે તેમાં 26% જેટલું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં સ્વિસ ઇન્ડોર્સ ટેનિસનું ટાઇટલ કોણે જીત્યું છે? તો સ્વિસ ઇન્ડોર્સ ટેનિસ સ્પર્ધા જીતી છે રોજર ફેડરર, સ્વિટ્ઝરલેન્ડના મહાન લેજન્ડરી ખેલાડી. આ સાથે તેમણે કારકિર્દીમાં 99મું ટાઇટલ જીત્યા છે અને તેમણે ફાઇનલમાં મારિયસ કોપિલને હરાવ્યા હતા. અને સ્વિસ ઇન્ડોર્સ એ પુરુષોની સિંગલ્સ ટેનિસ સ્પર્ધા છે જે ઇન્ડોર એટલે કે દરવાજાની અંદર છતવાળા સ્ટેડિયમમાં હાર્ડ કોર્ટ પર રમાય છે. તાજેતરમાં પોતાના જાપાન પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ કયા ક્રમના ભારત જાપાન શિખર સંમેલનમાં ભાગ લીધો છે? તો વડાપ્રધાને 13મા ક્રમના ભારત જાપાન શિખર સંમેલનમાં ભાગ લીધો છે. અને હું તમને જણાવી દઉં કે ભારત અને જાપાન વચ્ચે હું જ્યારે વિડીયો રેકોર્ડ કરું છું ત્યારે 6 કરાર થઈ ચૂક્યા છે. તાજેતરમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીનું અવસાન થયું છે, તેમનું નામ શું હતું? તેમનું નામ હતું મદનલાલ ખુરાના. દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તેઓ છે અરવિંદ કેજરીવાલ. શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી કોણ છે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આજનો ત્રીજો પ્રશ્ન છે, દિલ્હીના ઉપમુખ્યમંત્રી કોણ છે? તાજેતરમાં DACA ભારતીય તટરક્ષકના કયા વિમાનને ઉડ્ડયનની મંજૂરી આપી છે? તો DAC ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ, જે સંરક્ષણ બાબતોના ખર્ચા મંજૂર કરે છે, તેના મંત્રી પણ ભારતના જે રક્ષામંત્રી હોય છે એ જ છે નિર્મલા સીતારામન. તેમણે 17 ડોર્નિયર વિમાન ઉડ્ડયનની મંજૂરી આપી છે
અને આ વિમાનનું નિર્માણ કર્યું છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડે. તાજેતરમાં IBM એ કઈ સોફ્ટવેર કંપનીને 34 બિલિયન અમેરિકન ડોલરમાં ખરીદી લીધી છે? તો IBM એ ખરીદી છે રેડ હેટને. બંને કંપનીઓ અમેરિકાની છે. IBM છે એ આઈટી કંપની છે, જે રેડ હેટ છે એ સોફ્ટવેર કંપની છે. IBM એ રેડ હેટને ખરીદી લીધી છે. તાજેતરમાં ફોર્મ્યુલા વન ડ્રાઈવર લુઈસ હેમિલ્ટન કેટલામી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા? લુઈસ હેમિલ્ટન 5મી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા. લુઈસ હેમિલ્ટન યુકેના પ્રતિનિધિ છે અને તેઓ મર્સિડીઝના ડ્રાઈવર છે. જો હમણાં જ 2 દિવસ પહેલા મેક્સિકન ગ્રાન્ડ પ્રિક્સનું સમાપન થયું, તેમાં ચેમ્પિયન બન્યા મેક્સ વેસ્ટાપન. હવે વર્ષ દરમિયાન જેટલી ગ્રાન્ડ પ્રિક્સ યોજાય છે એમાં સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા હોય એ ખેલાડીને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરાય છે. તો તમે જોઈ શકો છો આ લિસ્ટ છે, તેમાં સૌથી વધુ નામ લુઈસ હેમિલ્ટન જોવા મળશે. અહીં સંલગ્ન લુઈસ હેમિલ્ટન છે. એને અત્યાર સુધી હજુ 2 રેસ બાકી છે, પરંતુ 2 રેસ કદાચ લુઈસ હેમિલ્ટન હારી પણ જશે તો પણ તમને કોઈ ફરક નહીં પડે, તેમના પોઈન્ટ હાઈએસ્ટ છે, માટે તેમને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરી દેવાયા છે. તેઓ કુલ 5મી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ઉજવાયો છે 28મી ઓક્ટોબરના રોજ. તાજેતરમાં ડેનમાર્ક ખાતે યોજાયેલ વિશ્વ પેરા બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કયા ભારતીય ખેલાડીએ 2 ગોલ્ડ મેડલ જીત્યા છે? જો તમે રેગ્યુલર વિડીયો જુઓ છો તો મેં તમને શીખવાડ્યું હતું કે વર્લ્ડ પહેલા યોજાઈ ડેનમાર્ક વર્લ્ડ બેડમિન્ટન ટુર્નામેન્ટ એટલે કે સામાન્ય માણસો માટેની, અને આ જે વાત કરે છે તે પેરા બેડમિન્ટન એટલે કે વિકલાંગો માટેની. તેમાં જે સંજીવ કુમાર છે તેમણે 2 ગોલ્ડ જીત્યા, પરંતુ જે સામાન્ય વ્યક્તિઓની ટુર્નામેન્ટ હતી ત્યાં મેન્સ સિંગલ્સમાં વિજેતા બન્યા હતા કેન્ટો મોમોટા, મેં તમને ફોટો પણ બતાવ્યો હતો જાપાનના, અને મહિલાઓમાં તાઈ ઝુ યિંગ આમનો પણ ફોટો બતાવ્યો હતો, તાઇવાનના છે, તેમણે હરાવ્યા હતા ભારતના સાયના નહેવાલને સિલ્વર મેડલ મળ્યો હતો. તાજેતરમાં પાકિસ્તાને કયા વર્ષ સુધીમાં સૌમાનવ અવકાશ મિશન યોજવાની જાહેરાત કરી છે? તો ભારતે જાહેરાત કરી છે 2022 સુધીમાં. તો ભારતની દેખાદેખીથી પાકિસ્તાને પણ એવું જાહેર કર્યું કે તેઓ 2022 સુધી માનવને અવકાશમાં મોકલશે, પરંતુ પાકિસ્તાન ચીનની મદદથી મોકલશે, જ્યારે ભારત તેઓ પોતાનું ઈસરો સક્ષમ છે કે કોઈની મદદ લેવાની જરૂર નથી, ભારત જાતે જ મોકલશે. તાજેતરમાં વિપ્રો કંપનીના સ્વતંત્ર ડાયરેક્ટર કોણ નિયુક્ત થયા છે? તો વિપ્રોના સ્વતંત્ર ડિરેક્ટર એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર બન્યા છે અરુંધતી ભટ્ટાચાર્ય, કે જેઓ પહેલા SBIના અધ્યક્ષ હતા, હેડ હતા SBIના. તાજેતરમાં તમિલનાડુએ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેટલા પોસ્ટ સેવિંગ એકાઉન્ટ ખોલાવીને રેકોર્ડ નોંધાવ્યો છે? તો તમિલનાડુ રાજ્યએ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 16 લાખથી પણ વધુ પોસ્ટ સેવિંગ એકાઉન્ટ ખોલાવીને રેકોર્ડ નોંધાવ્યો. હવે સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે? તો 10 વર્ષથી નાની વયની દીકરી હોય તેમના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક રોકાણ યોજના છે. આ યોજના હેઠળ દીકરીના નામે તેના માતા પિતા કે કોઈ પણ વાલી 1000 રૂપિયા ઓછામાં ઓછા ભરીને ખાતું ખોલાવી શકાય છે. માસિક આ ખાતામાં 1.5 લાખની મર્યાદામાં રકમ જમા કરાવી શકાય છે, સોરી વાર્ષિક 1.5 લાખ, વર્ષમાં 1.5 લાખથી વધુ જમા કરાવી શકાય નહીં. અને આ યોજના હેઠળ કોઈ પણ ઓફિસ પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે અને આ ખાતાને 18 થી 21 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખી શકાય છે, જેમાં 9.1% દરે વ્યાજદર મળે છે અને વ્યાજદર છે તે બદલાતો રહે છે દર 3 મહિને. તાજેતરમાં કયા રાજ્યની સરકારે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે? આ સરકાર છે મેઘાલય, મેઘાલયનું પાટનગર છે શિલોંગ, અને શિલોંગ ભારતનું સૌમુ સ્માર્ટ સિટી પણ છે. તેના રાજ્યપાલ છે તથાગત રોય, મુખ્યમંત્રી છે કોનરાડ સંગમા. એકવાર 7 સિસ્ટર્સનો અભ્યાસ કરી લઈએ. આ છે સિક્કિમ, આ છે મોટું આસામ, આ છે મેઘાલય, આ છે અરુણાચલ પ્રદેશ, આ છે મિઝોરમ, આ છે મણિપુર, આ છે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આ છે મેઘાલય, આ છે આખું અસમ, આ છે સિક્કિમ. તાજેતરમાં બહાર પડેલ ટેક ઇન્ડેક્સમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? હવે ટેક ઇન્ડેક્સ શું છે?
તો ચાલો આપણે પહેલા જવાબ જાણી લઈએ. ટોચ પર આવ્યું છે કેરળ, અને શહેરની વાત આવે તો શહેર આવે મુંબઈ. પરંતુ ટેક ઇન્ડેક્સ છે શું? ટેક મીન્સ ટીન એજ ગર્લ્સ, એટલે કે જે તરુણ વયની દીકરીઓ હોય છે તે બાબતોમાં પહેલા નંબરે રહ્યું છે. રાજ્ય પૂછે તો આવશે કેરળ, શહેર પૂછે તો મુંબઈ. હવે તમને જણાવી દઉં કે આ જે પ્રોજેક્ટ છે એ નન્હી કલી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, અને કેરળના પછી બીજા નંબર છે મિઝોરમ, ત્રીજા નંબર છે સિક્કિમ, અને જ્યારે વાત કરીએ આપણે શહેરની તો પહેલા નંબર છે મુંબઈ, બીજા નંબર કોલકાતા, ત્રીજા નંબરે છે બેંગલુરુ. તો અહીં આપણા પ્રશ્નો પૂરા થાય છે. હવે શરૂ કરીશું થોડા ન્યૂઝપેપરના આર્ટિકલ્સ. તો તમિલનાડુના વિદ્યાર્થીઓએ વિશ્વનો સૌથી નાનો સેટેલાઇટ બનાવ્યો છે. અગાઉ પણ ગયા વર્ષે તેમણે 64 ગ્રામનો સેટેલાઇટ બનાવ્યો હતો, જે નાસાએ લોન્ચ કરી આપ્યો હતો ફ્રીમાં. એ સેટેલાઇટ બનાવવાનો કોસ્ટ થઈ હતી 40 લાખ. હવે આ જે સેટેલાઇટ છે એ એનથી પણ નાનો છે, 50 ગ્રામનો છે, અને તેનો ખર્ચ થયો છે 70 લાખ. અને આ જે બનાવ્યું છે તે ટીમના લીડર છે રિફાત શાહરૂખ. કુલ 6 વિદ્યાર્થીઓ છે, 18 થી 20 વર્ષના. રિફાત શાહરૂખ તેમના લીડર છે, અને તેમની ટીમના હેડ છે શ્રીમતી કેસન. ત્યારબાદ ન્યૂઝપેપરમાં જે આર્ટિકલ આવ્યું છે એ અનુસાર ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ સ્ટ્રેટેજિક ફોરસાઇટ ગ્રુપના અહેવાલે એવો રિપોર્ટ આપ્યો છે કે આતંકની બાબતમાં સીરિયા કરતાં પણ પાકિસ્તાન 3 ગણો વધારે ખતરનાક છે. ચંદ્રયાન ટુનું જે લેન્ડર છે તે ચંદ્રની ધરતી પર ઉતરાણ માટે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તે ટેસ્ટિંગ સફળ થયું છે. ચંદ્રયાન ટુ તમે જાણો છો 3 ભાગમાં વેચાયેલું હશે, અને એનું જે મુખ્ય યાન છે 30 કિલોમીટર ઊંચું હશે, ત્યારે તેનું લેન્ડર અને રોવર બંને ચંદ્રની સપાટી પર ઉતરશે. એમાં જે રોવર છે એ અલગ પડીને ચંદ્રની સપાટી પર આંટા મારશે અને ફોટોઝ લઈને અહીંયા મોકલી આપશે. ત્યારબાદ ઘોઘા દહેજ વચ્ચેની જે રોડ ફેરી સર્વિસ હતી તેનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. એ માટે જે જહાજ ઉપયોગમાં લેવામાં આવ્યું છે તેનું નામ છે વોયેજ સિફોની. અગાઉ ઘોઘા દહેજ વચ્ચેનું અંતર હતું 360 કિમી, જે ઘટીને થઈ ગયું છે 31 કિમી. હવે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે જાહેર વિતરણ પ્રણાલી છે, તેને ઓનલાઈન કરવામાં આવશે, અને તે અંગેની જે પરમિટ છે તે ઓનલાઈન લેવી પડશે, જેથી તેમાં જે ભ્રષ્ટાચાર છે તે નિવારી શકાય, એ જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા. પછી સરકારી અધિકારી એવી 25,000 થી વધારાની ગિફ્ટ લઈ શકશે નહીં, તેવી પણ જાહેરાત કરાઈ છે. માઇક્રોસોફ્ટનું માર્કેટ કેપ $823 અબજ છે, તો એણે અમેરિકાની એમેઝોનને પછાડીને બીજી કંપની બની ગઈ છે. તો પહેલા નંબરે છે એપલ, બીજા નંબરે માઇક્રોસોફ્ટ, ત્રીજા ક્રમે આવી ગઈ એમેઝોન, જેનું માર્કેટ કેપ સૌથી વધુ હોય. ત્યારબાદ ભારત અને જાપાન વચ્ચે મેં તમને હમણાં જ કહ્યું કુલ 6 કરાર થયા છે, આના વિશે આપણે ડિટેલમાં કાલે અભ્યાસ કરીશું. ત્યારબાદ ગઈકાલ મેં તમને કીધું હતું કે શનિવારે પ્રશ્ન પૂછ્યા હતા તેના જવાબ હું તમને આપીશ, તો આજે શનિવારના પ્રશ્નોના જવાબ. હવે મેં હું તમને આજે એક નવો પ્રશ્ન પૂછું છું કે તમારે આ દેશોના ચલણનું નામ આપવાના છે, જેના વિશે ડિસ્કશન આપણે આવતીકાલે કરીશું. ઈરાન, ઈરાક, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરાગ્વે, વેનેઝુએલા, ચીન, રશિયા, મેક્સિકો, પેરુ, આ એવા દેશ છે જે આજકાલ કોઈના કોઈ લીધે ચર્ચામાં છે. તો તમારે એના કોમેન્ટમાં જવાબ આપવાના છે, અને જવાબ હું તમને કાલે વિડીયોમાં આપીશ. તો આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.